વીરાવળ શહેરના ભીંગ્યા વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી જતા ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। બપોરના સમયે રમી રહેલા ત્રણ બાળકો પર જર્જરિત મકાનનો રવેશ અને દિવાલ ધસી પડતા બે સગા ભાઈઓ સહિત ત્રણ બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં એક બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા। અહેવાલ ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે વેરાવળ પાટણ ભીડિયા શહેર આવેલું ભીડિયા મુકામે જ્યાં એક બિલ્ડિંગ જર્જરિત થયેલી અને તેમાં ત્રણ બાળકો, એક 10 વર્ષનું બાળક ઉંમરનું, એક 12 વર્ષનું ઉંમરનું બાળક અને એક અંદાજે 7 વર્ષની ઉંમરનું બાળક, કે ત્યાં નીચે બેઠેલા હતા અને બિલ્ડિંગ પડવાથી એક એક બાળકનું, જે 10 વર્ષનું બાળક હતું, એનું મૃત્યુ થઈ ગયેલું અને બે બાળકને માથા ઉપર ઈજાઓ થઈ છે, પગમાં ઈજાઓ છે, એમને સારવાર ઉપર છે અને એમની સારવાર ચાલુ છે। ત્યારે મારી તો સરકારને વિનંતી છે, આ માછીમારોના દીકરા છે, માછીમારના વ્યવસાય યારે સંકળાયેલા હોય છે તો સરકારને તાત્કાલિક ધોરણે એમને સહાય આપવી જોઈએ અને આના પરિવારને મદદરૂપ થવું જોઈએ। જર્જરિત બાંધકામો છે આ શહેરમાં, એ નગરપાલિકાને સર્વે કરાવી લેવું છે, સર્વે કરાવી અને જે જર્જરિત છે એને ઉતારી લેવા જોઈએ અને ત્યાં ગ્રાઉન્ડ કરી નાખવું જોઈએ, જેને ત્યાં ફરી બનાવવાનો ફિરિયાદની અંદરમાં અત્યારે ઉનાળાના હિસાબે દરિયાકાંઠેનો જે પવન જે ખુલ્લો આવે છે ને, ત્યાં બપોરે નાના નાના ભૂલકાઓ બેઠા હોય છે, રાત્રે તો અસંખ્ય સંખ્યામાં હોય, દિવસના ધૂપના હિસાબે થોડી ઓછી સંખ્યામાં હતા અને ઉપરથી એક રવેશ પહેરો, તેના કારણે ત્રણ બાળકોને લાગી ગયું હતું। એક બાળક હોસ્પિટલમાં લાવવા સાથે જ એવોપ થઈ ગયો છે, બીજા બે બાળકને પણ માથા ઉપર પગમાં ફ્રેક્ચર આવ્યું છે ને એ સીટી સ્કેન કરવાનું બેનું બાકી છે, અત્યારે બે છોકરાનું કહી શકાય નહીં પણ એક છોકરો ઓફ થઈ ગયો છે। બિલ્ડિંગ તો બહુ જૂની હતી પણ અમે એકે વખતની જર્જરિત કે કંઈ આપેલું નથી, વિરિયામાં બિલ્ડિંગ બહુ જૂની હતી। ઘટના એવી છે કે એક બહુ જૂનવાણી બિલ્ડિંગ હતી, એમાં નીચે બાળકો રમતા હતા અને એમાં બપોરના ટાઈમે એ રવેશનો પડ્યો અને એક નાના બાળકનું ડેથ થયું છે અને બે અહીંયા આદિત્ય બિરલા હોસ્પિટલમાં છે। બધી જૂનવાણી બિલ્ડિંગોમાં નગરપાલિકામાં વખતે વખતે નોટિસો આપવામાં આવે છે, બસ સ્ટેન્ડની સામે આવેલું શુભમ બિલ્ડિંગ સંપૂર્ણ રીતે ઉતારી નાખવા માટે પણ નગરપાલિકાને નોટિસ આપેલી હતી, હમણાં એનું ટેન્ડરિંગ કરી અને ટેન્ડરિંગના ભાવો પણ આવેલા છે, એટલે આખું શુભમ બિલ્ડિંગ અમે લોકો ઉતારવા જઈ રહ્યા છે। એવી રીતે આ ઘટના પછી આવનારા દિવસોમાં કોઈ પણ ભયજનક બિલ્ડિંગો હશે એમાં ઉતારીશું અને તાત્કાલિક આની કાર્યવાહી કરશું। નગરપાલિકા પ્રજા માટે છે અને પ્રજા માટે કાર્ય કરે છે, આમાં જ્યાં જ્યાં આવી બિલ્ડિંગો હોય તે નગરપાલિકાના ધ્યાનમાં આવે તો અમે લોકો તાત્કાલિક ઉતારવાની પ્રક્રિયા હાથ ધરીશું। અત્યારે તો જ્યારથી આ ઘટના બની ત્યારનું અહીંયા હાજર જ છું, એ લોકોના પરિવારની સાથે હું અહીંયા હાજર રહી અને એ લોકોની સંતવા આપું છું। એક પરિવારનો જે બાળકનું ડેથ થયું છે એનું પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, અમારાથી બનતા બધા જ પ્રયાસો કરો।